નમસ્તે મિત્રો આ વિડીયોની અંદર આપણે એક રિપોર્ટ જોવા જઈ રહ્યા છીએ અને તે સ્ટાન્ડર્ડ ટેન ઇલેવન અને ટવેલ્થ એ ત્રણેયમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં પૂછાય એવો એક રિપોર્ટ એટલે કે અહેવાલ લેખન જોવા જઈ રહ્યા છે મિત્રો રિપોર્ટ કોઈ પણ પૂછાય તો કેવી રીતે લખો એનો પણ એક આગળ વિડિયો મૂક્યો છે તમે જોઈ લેજો અત્યારે આપણે યોગા ડે વિશે ખાસ રિપોર્ટ જોઈએ છે હેડિંગ તમને આ રીતે આપેલું છે કે રાઈટ રિપોર્ટ હાઉ યુ સેલિબ્રેટેડ યોગા ડે ઇન યોર સ્કૂલ કે તમે તમારી સ્કૂલમાં કેવી રીતે યોગા ડે ઉજવો હતો તેના વિશેનો તમે રિપોર્ટ લખો ઓકે હવે અત્યારે જે ડેટ છે આમ તો એકવીસમી જૂને દર વખતે ઉજવાય છે આ વર્ષની અંદર કોરોનાને કારણે ન ઉજવાયો હોય છતાં પણ તમે એ ડેટ લખો તો કંઈ વાંધો નથી અને નહીતર તમારે પછી બીજી કોઈ રીતે લખવું પડે અથવા તો યોગ ડે છે આપણે ઘરે રહીને ઉજવો છે એમ આપણે લખી શકીએ ઓકે હવે રિપોર્ટ હેડિંગમાં આ રીતે લખવાનું છે પછી નીચે યોગા ડે નીચે આર કે વિદ્યાલય કોઈપણ વિદ્યાલય સ્કૂલનું નામ અથવા તો સ્ટુડન્ટ છે એનું પોતાનું નામ પણ લખી શકે નામ ન આપેલું હોય તો નહીં લખવાનું તો એક્સ વાય જેડ લખવાનું અને એકવીસમી તારીખે યોગા ડે આવે એટલે આપણે બાવીસમી તારીખે લખતા હોય છે રિપોર્ટ એના પછીના દિવસે એ રીતે આપણે રિપોર્ટ લખવાનો છે રાઈટ સાઈડની અંદર ટ્વેન્ટી સેકન્ડ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી બરાબર સુરત સ્થળ છે હવે જુઓ રિપોર્ટ છે કેવી રીતે લખાયેલો છે ટ્વેન્ટી ફર્સ્ટ જૂન ઇઝ સેલિબ્રેટેડ એઝ ઇન્ટરનેશનલ યોગ ડે ઇન ધ વર્લ્ડ એકવીસમી જૂન ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે જગતમાં ઉજવાય છે યુનાઇટેડ નેશન્સે બે હજાર પંદરની અંદર અને એકવીસમી જૂનને યોગ ડે તરીકે જાણીતો કર્યો જાહેર કર્યો અને યોગ છે એ આપણો ભારતનો મૂળ શબ્દ છે ઇન્ડિયાનો મૂળ શબ્દ છે આગળ જોઈએ કે વી ડિસાઇડેડ ટુ સેલિબ્રેટ ઇટ ઇન અવર સ્કૂલ ઇન અ ગ્રાન્ડ વે ધીસ યર અમે નક્કી કર્યું કે આ રીતે સ્કૂલ આ વર્ષે સ્કૂલની અંદર ભવ્ય રીતે એની ઉજવણી કરવી છે વી ઇન્વાઇટેડ મેયર એઝ અ ચીફ ગેસ્ટ અમે મેયરને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું હતું મેયરનું સ્પેલિંગ જોજો બરાબર એમ એ વાય ઓ આર આવશે ધ ટાઈમ વોઝ ફ્રોમ સિક્સ થર્ટી ટુ એટ થર્ટી એમ સવારનો સમય હતો સાડા છથી સાડા આઠ વાગ્યાનો યોગા ડે વોઝ સેલિબ્રેટેડ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ તો યોગા ડે છે સ્કૂલ પ્લેગ્રાઉન્ડની અંદર ઉજવવામાં આવ્યો હતો ઓન ધેટ ડે ધ પ્રિન્સિપલ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ ગેધર્ડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ સિક્સ એમ તે દિવસે આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ બધા ગ્રાઉન્ડ ઉપર છ વાગે સવારે ભેગા થયા હતા ગેધર્ડ એટલે ભેગા થયા હતા

યોગ ટીચર્સે એમણે આસન અને પ્રાણાયામ સમજાવ્યા હતા દેન વી પરફોર્મડ યોગા ફોર એન ઓર વિથ બ્રિથિંગ એટલે શ્વાસોશ્વાસ સાથે અમે પછી એક કલાક સુધી યોગા કર્યા હતા આસન પ્રાણાયામ કર્યા હતા દેન ધ ચીફ ગેસ્ટ ગેવ અ સ્પીચ મુખ્ય મહેમાને એક સ્પીચ આપી હતી ઇટ વોઝ શોર્ટ એન્ડ સ્વીટ ટૂંકી અને મધુર હતી હી ટોલ્ડ અસ ધેટ યોગ મીન્સ કનેક્ટ આત્મા ટુ પરમાત્મા એન્ડ જીવ ટુ સિવ તેણે અમને સમજાવ્યું યોગનો અર્થ થાય આત્માનું પરમાત્મા સાથેનું મિલન જીવનું શિવ સાથેનું મિલન હી ઓલ્સો ટોલ્ડ અસ અબાઉટ બેનિફિટ્સ ઓફ યોગ એન્ડ મેડિટેશન તેણે અમને યોગ અને મેડિટેશનના ફાયદાઓ પણ કહ્યા હતા યુ મોટિવેટેડ અસ ટુ ડૂ યોગા એન્ડ મેડિટેશન ફોર ઓપ્ટિમલ હેલ્થ તેણે અમને યોગ અને મેડિટેશન સંપૂર્ણ સ્વાસ્થ્ય રાખવા માટે પ્રેરિત કર્યા હતા પ્રોત્સાહિત કર્યા હતા ઓપ્ટિમલ હેલ્થ એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય સર્વાંગી વિકાસ ધ પ્રિન્સિપલ થેન્ક ધ ચીફ ગેસ્ટ એટલે આચાર્ય એ મુખ્ય મહેમાનનો આભાર માન્યો હતો વી વાર ફૂલ્લી એનર્જેટિક અમે ખૂબ જ તે વખતે તે દિવસે ઉત્સાહિત હતા વોટ અ ગ્રેટ ડે ઇટ વોઝ તે કેવો ભવ્ય દિવસ હતો અદ્ભુત દિવસ હતો ઓકે સો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ